તલોદમાં કેબિન ધારકોના દબાણો ટૂંક સમયમાં હટાવી દેવામાં આવશે. તલોદ કેટલાય સમયથી કેબિન ધારકો અડ્ડો જમાવીને બેઠા છે. છેલ્લા કેટલાક સમયથી કોર્ટ મેટર ચાલતી હતી, જેનો આખરી નિકાલ નગરપાલિકા ફેરમાં આવતા તમામ કેબિન ધારકોને કોર્ટ દ્વારા 30/6/2022 મુદત આપવામાં આવી હતી. ત્યારબાદ જો પોતે કેબિન ધારકો પોતાના કેબિનો નહીં હટાવે તો નગરપાલિકા દ્વારા હટાવી દેવામાં આવશે તેવી નોટિસ સ્પષ્ટમાં જણાવવામાં આવ્યું હતું. બીજી બાજુ તલોદ બજાર રાજકીય વેગને એક ગરમ માહોલ થઈ ગયો છે, ત્યારે બીજી બાજુ સુપ્રીમના હુકમ હોવા છતાં નગરપાલિકા ચીફ દ્વારા પેટમાં પાણી હાલતું નથી. તારીખ 30/6/2022 મુદત પૂર્ણ હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં અનેક સવાલો થઈ શકે છે. જ્યારે નગરપાલિકા પ્રમુખ દ્વારા ચીફ ઓફિસરને દબાણ દૂર કરવા માટે સત્તા આપી દેવામાં આવી છે, જ્યારે સુપ્રીમ કોર્ટ હુકમ હોવા છતાં ચીફ ઓફિસર કેબિન ધારકો સંપર્કમાં હોય તેવું લોકમુખે ચર્ચા થઈ છે, ત્યારે બીજી બાજુ ચીફ ઓફિસર દ્વારા 12 જુલાઈ સુધી દબાણો દૂર કરવાની ખાતરી આપી હતી. હવે દબાણો દૂર કરવા માટે તલોદ મામલતદાર, તલોદ વિદ્યુત બોર્ડ અને તલોદ પોલીસ પત્ર લખી થશે. દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. દબાણો દૂર થશે તો ટ્રાફિક સમસ્યા હળવી બનશે. અર્જુનસિંહ પરમાર, ZSTV, તલોદ. નામદાર સુપ્રીમ કોર્ટે 29/4/2022ના જે ઓર્ડર આપ્યો હતો એમાં સુપ્રીમ કોર્ટ શ્રી દ્વારા એવું જણાવવામાં આવેલું હતું કે 30/6/2022 સુધીમાં જે દુકાનદારો હતા એમની સ્વેચ્છાએ હટી જવું, ને એ જો એ લોકો જો 30/6 સુધીમાં ના હટે તો નગરપાલિકા એ સ્વતંત્ર રહેશે એમને હટાવવા માટે, અને જરૂર પડે તો બાય ફોર્સ પણ હટાઈ શકશે. એટલે અમે તલોદ નગરપાલિકા તરફથી આજથી કાર્યવાહી શરૂ કરીએ છીએ, અને અમારે જેને લાગતા વળગતા જે જે ડિપાર્ટમેન્ટનું સંકલન અને સહયોગ લેવાનું છે, જેમ કે ભાઈ GB ના કનેક્શન કાપવા માટેનો પત્ર વ્યવહાર કરવાનો છે, પોલીસ દબાણ દૂર કરવા બાબતે આપ નગરપાલિકા દ્વારા જે કોર્ટમાં જવાય એના પછી જે એક્શન લેવાની હોય એ એક્શન માટે શું છે? હવે બાકી અમે સામાન્ય સભા બોલાવી અને ચીફ ઓફિસરને સત્તા આપી દીધી છે, એમાં બહુમતીથી ઠરાવ પસાર કરેલો છે. હવે આગલી જે કાર્યવાહી કરવાની સરકારી અધિકારી અમારા ચીફ ઓફિસર દ્વારા કરવામાં આવશે. તમારી ચીફ ઓફિસર પાસે શું અપેક્ષાઓ છે? બસ જે સુપ્રીમ કોર્ટનો જે આદેશ છે એનું પાલન કરે. સમય મર્યાદામાં થાય એવું કંઈ? સમય મર્યાદામાં નહીં, તત્કાલીન ધોરણે જ કરવું પડે. સુપ્રીમ કોર્ટનો આદેશ 30/6 છેલ્લો, એટલે 1/7 પછી ચાલુ કરી દેવું પડે.